स्वर्णिम गुजरात सूरत ની ટીમ દિવાળીના તહેવારની ઉજવણી કરવા જેસલમેર રાજસ્થાન જવા રવાના થઈ છે। સૈનિકોને મીઠાઈ ગિફ્ટ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી ઉજવણી કરશે, સાથે જ પર્યાવરણની જાગૃતિ માટે 1100 વૃક્ષનું વાવેતર કરશે અને 8 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। सूरत से सरहद तकनी युक्ति ने साकार करवानू नेम लई सूरतना स्वर्णिम गुजरात यूथ फाउंडेशन नी टीम ना 11 सभ्यों दिवाळी नी उजवणी करवा जैसलमेर राजस्थान बॉर्डर पर जवा रवाना थया छे। आ संस्था द्वारा दर वर्षे दरेक मोटा तहेवारों नी उजवणी देशना सैनिकों साथे अलग अलग सरहद पर करे छे। દેશના સીમાડા સાચવતા વીર જવાનો સાથે સંસ્થાની ટીમના 10 સભ્યો જેસલમેર રાજસ્થાન બોર્ડર પર જઈને સૈનિકોની સાથે દિવાળીની ઉજવણી કરશે। સૈનિકોને 1200 પેકેટ મીઠાઈ, 1000 જોડી ડેઝર્ટ ગોગલ્સ તેમજ 1000 કેપ આપી જવાનો સાથે તહેવારોની ઉજવણી કરશે, તેમજ રાજસ્થાનના રણની ભીષણ ગરમી સામે રક્ષણ આપવા માટે 20 ચોકી પર તૈનાત જવાનોને ગરમીમાં રાહત થાય તે માટે 20 એર કુલર પણ આપવામાં આવશે। આ સાથે જ સંસ્થા દ્વારા આ વર્ષે નવતર અભિયાન હાથ ધર્યું છે। ભયંકર ગરમીમાં રાજસ્થાનમાં પર્યાવરણની જાગૃતિ આવે તે માટે 1101 વૃક્ષ વાવી પર્યાવરણની જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવશે। મહત્વનું છે કે દેશના સીમાડાનું રક્ષણ કરતા વીર જવાનો વાર તહેવારની પરવા કર્યા વગર પોતાની ફરજ નિભાવતા હોય છે, જેથી તેમને પરિવારની કમી મહેસૂસ ન થાય તે હેતુથી દર વર્ષે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સરહદો પર વીર સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે। નમસ્કાર, ઘનશ્યામ બિરલા, પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત। આજ રોજ અમારી ટીમના 10 મેમ્બરો રાજસ્થાન જેસલમેર બોર્ડર ઉપર અમે આપણા સૈનિકો જે રાત દિવસ આપણી રક્ષા કરે છે તેની સાથે દિવાળી મનાવવા જઈ રહ્યા છે, ત્યારે એ સૈનિકો સાથે અમે દિવાળીની ઉજવણી એને મીઠાઈ અને ગિફ્ટ આપીને કરીશું, તેમજ એની સાથે સાથે પર્યાવરણની જાગૃતિ માટે 1101 વૃક્ષનું વાવેતર કરીશું। એ એક ખરેખર સરાહનીય પ્રયાસ એટલા માટે છે કે એ સૈનિકોએ અમારી જોડે વૃક્ષોની માગણી કરી, દેશની રક્ષા કરતાં કરતાં પર્યાવરણની રક્ષા કરવાની જો આ લોકો શપથ લેતા હોય તો પર્યાવરણની જતનની જવાબદારી આપણી પણ બને છે, તો આ તકે એ સૈનિકોને ખાસ અભિનંદન છે। બીજું કે ભારતનું ગૌરવ એવા સરદાર પટેલ સાહેબની 8 ફૂટના સ્ટેચ્યુનું અનાવરણ કરવા માટે પણ અમે એની સંબંધી લીધી છે અને 2 દિવસ પછી અમે એનું સ્ટેચ્યુનું અનાવરણ બી કરીશું, ત્યારે ખરેખર આવા પ્રોગ્રામ દ્વારા એક રાષ્ટ્રને એક એવો સંદેશ આપવા માગીએ છીએ કે દિવાળીની ઉજવણી કઈ રીતે કરી શકાય એના અલગ અલગ પ્રકારો હોય છે। લોકો દિવાળીની ઉજવણી મોજશોખને બધી ફટાકડા ફોડીને કરે છે, પણ દેશની રક્ષા કરતાં આપણા જવાનો સાથે જો આપણે ખરેખર ઉજવણી કરીએ તો એક સાર્થક ઉજવણી ગણાય। આ તકે સર્વે મિત્રોને જે આ આપણા માધ્યમથી જે લોકો ટીવી જોઈ રહ્યા છે તે લોકોને વિનંતી કરું છું કે વર્ષમાં નહીં તો કમસે કમ જિંદગીમાં એકવાર તમારે આ લોકો સૈનિકોની મુલાકાત લેવી જોઈએ। વંદે માતરમ, ભારત માતા કી જય। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।